बोटादना युवा ने चोखाना दाणा पर छत्रपति शिवाजी महाराज नू कलर पेंटिंग द्वारा चित्र बनाव्यू। बोटादना युवान हडियल केतन भाई घनश्याम भाई के जेओने नानपण थी ज पेंटिंग नो खूब ज शोख हतो अने तेने घना ग्लास पेंटिंग वोल पेंटिंग तेमज घना अवनवा अने कलर पेंटिंग ना चित्रों बनाववाना काम करेल छे। आ युवान ने कनिक नवुं करवानो उत्साह होय जेथी तेने चोखाना 2 मिलीमीटर ना दाणा पर कलर पेंटिंग काम करवानो विचार आवता आ युवाने चोखाना दाणा पर छत्रपति शिवाजी महाराज नू कलर पेंटिंग करी बनाववानो विचार करेल अने खूब मेहनतना अंते आ युवान द्वारा चोखाना दाणा पर छत्रपति शिवाजी महाराज नू आबेहूब कलर पेंटिंग चित्र बनाववामां सफलता मेळवेल छे। आ युवान द्वारा अगाउ वालना दाणा पर बेटी बचावो तेमज हाथी नू चित्र बनावेलू तेमज आ युवान द्वारा केनवास पेंटिंग तेमज लैंडस्केप पेंटिंग तेमज वोल पेंटिंग आवा तमाम पेंटिंग काम करवानो शोख धरावे छे। आ युवाननी इच्छा छे के तेओ वर्ल्ड रेकॉर्ड बुकमां तेनू नाम नोंधाववानी इच्छा धरावे छे। મારું નામ હરિયલ કેતનભાઈ ઘનશ્યામભાઈ છે। કેતનભાઈ, આપના દ્વારા જે ચોખાના દાણા ઉપર શિવાજી મહારાજનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો એના વિશે? શિવાજી મહારાજનું પેઇન્ટિંગ વિચારો, જે મને વિચાર છે એ હું નાનો હતો ત્યારથી જ મને પ્રેરણાત્મક હતું, કારણ કે હું સોશિયલ મીડિયા દ્વારા જોતો હતો કે લોકો દ્વારા જે પેઇન્ટિંગ કરવામાં આવતા ચોખા ઉપર, ઝીણું જે મતલબ એને માઇક્રો આર્ટ કહેવાય, તો મને પણ એવો શોખ જાગ્યો કે મારે પણ એવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા છે। એટલે મેં એટલા માટે ઘણી બધી પ્રયત્ન કર્યા, મહેનત કરી, પણ ઘણી બધી વખત હું અસફળ ગયો, કારણ કે એમાં કેવું હોય છે કે ચોખામાં તમે જોઈ શકો કે એક ચોખાનો દાણો તમે હાથમાં લઈને બારીક નજરથી તમે પોતાનું નામ ન લખી શકો, તો એના માટે પછી વિચારના દોર શરૂ કર્યા અને પછી એક દિશા મને મળી કે પેન્સિલ વડે કેવી રીતે ડ્રોઈંગ કરવું, એના માટે એકદમ માઇક્રો બ્રશ કેવી રીતે બનાવવું, પછી એમાં કલર કયો એમાં યુઝ કરવા, અને આ બધી ટેકનિક કરતાં ટ્રાય કરતાં કરતાં મને ઘણી બધી વાર અસફળતા મળી। ક્યારેક ચોખાનો દાણો વધારે પકડાઈ ગયો તો ભાંગી જાય, મહેનત બધી પાણીમાં જાય, કલાકોને કલાકોની મહેનત કર્યા બાદ મને પછી એવું થયું કે ચલો છત્રપતિ શિવાજી મહારાજનું પેઇન્ટિંગ કરું, અને પછી મેં ડ્રોઈંગ કરી અને કલર કરી। કલરની સાથે ડિટેલિંગમાં કામ કરવું એ બહુ ખૂબ જ અઘરું હોય છે। કેતનભાઈ, આપના દ્વારા અગાઉ પણ આવા કોઈ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે? હા, અગાઉ મેં વાલના દાણા ઉપર, આપણે જે કઠોળ આવે છે ને, શાક જેનું બને છે વાલનો દાણો, એના ઉપર અમારા આચાર્ય મહારાજનું પેઇન્ટિંગ કરી અને એમને ગિફ્ટ આપેલું। પછી બેટી બચાવો એનું એક પેઇન્ટિંગ બનાવ્યું છે, અને એક હાથીનું દ્રશ્ય એક પેઇન્ટિંગ બનાવેલું છે વાલના દાણા ઉપર।